રવિવારે સાંજે શિવાજી પાર્કમાં જ્યાં લતા મંગેશકરના પાર્થિવ દેહને રાખવામાં આવ્યો હતો ત્યાં શાહરૂખ ખાન દુઆ વખતે થૂંક્યા એવી ચર્ચા સોશિયલ મીડિયામાં ચાલી રહી છે. જો કે શાહરૂખ થૂંક્યા ન હતા પરંતુ ફૂંક મારી હતી એવી પોસ્ટ પણ સોશિયલ મીડિયા પર જોવા મળી રહી છે. શાહરૂખે કરેલી દુઆ અને તેના વાયરલ થયેલા ફોટાની પાછળનું ખરેખર સત્ય શું છે, શાહરૂખ ખાને ફૂંક મારી હતી કે શું, તે આપણે આજે આ વિડીયોમાં જાણવાનો પ્રયત્ન કરીશું. હરિયાણા ભાજપના આઈટી સેલના પ્રભારી અરુણ યાદવે કરેલ ટ્વીટે આ વિવાદને વધુ હવા આપી હતી. તેમણે શ્રદ્ધાંજલિ આપી રહેલો વિડીયો શેર કરીને લખ્યું કે શું શાહરૂખ થૂક્યો હતો. શાહરૂખ ખાને દુઆના અંતમાં નીચે ઝૂકીને માસ્ક હટાવીને પાર્થિવ શરીર તરફ ફૂંક મારી હતી, જેને લઈને કરાયેલી એક ટિપ્પણીએ ટ્વિટર પર વિવાદ ઊભો કર્યો હતો. પણ ખરેખર શાહરૂખે શું કર્યું હતું તેનો જવાબ આપણે આ વિડીયોમાં મેળવીશું. લતા મંગેશકરના નિધન બાદ તેમના પાર્થિવ દેહને તેમના નિવાસ સ્થાન પ્રભુકુંજથી શિવાજી પાર્ક ખાતે અંતિમ સંસ્કાર માટે લાવવામાં આવ્યો હતો. અંતિમ સંસ્કાર પહેલા તેમના દેહને દર્શન માટે રાખવામાં આવ્યો હતો. શાહરૂખ ખાન તેમના મેનેજર પૂજા દદલાણી સાથે શિવાજી પાર્ક ખાતે આવ્યા હતા. અહીં તેમણે લતા મંગેશકરના પાર્થિવ દેહના દર્શન કરીને શ્રદ્ધાંજલિ આપી હતી, જે બાદ શાહરૂખે દુઆ પડવાની શરૂઆત કરી હતી. એ સમયે તેમના ચહેરા પર માસ્ક પહેરેલો હતો. દુઆ પડ્યા બાદ તેમણે ચહેરા પરથી માસ્ક હટાવ્યો અને ફૂંક મારી, જે બાદ શાહરૂખ અને પૂજા દદલાણીએ લતાજીના પાર્થિવ દેહને પ્રદક્ષિણા કરી. પ્રદક્ષિણા પૂર્ણ કર્યા બાદ શાહરૂખ ખાને હાથ જોડ્યા અને પાર્થિવ દેહ સામે નમસ્કાર કર્યા, જે બાદ બંને ત્યાંથી જતા રહ્યા. હવે શાહરૂખ ખાને માસ્ક કાઢીને ખરેખર શું કર્યું હતું અને તે શું છે તેવો પ્રશ્ન સોશિયલ મીડિયા પર થવાનો શરૂ થયો. આ મામલે બીબીસી સાથે વાત કરતા મુસ્લિમ સત્યશોધક સમાજના અધ્યક્ષ શમસુદ્દીન તંબોલીએ કહ્યું કે આ એક પારંપરિક પદ્ધતિ છે. શાહરૂખ ખાને પોતાના ધર્મ અનુસાર દુઆ કરી. આ દુઆમાં અલ્લાહને પ્રાર્થના કરવામાં આવે છે કે એક સારા ઇન્સાનને જન્નત એટલે કે સ્વર્ગ મળે. આ મૃત્યુ બાદ બહેતર જીવન માટેની પ્રાર્થના છે. મૌલાના આઝાદ નેશનલ ઉર્દુ યુનિવર્સિટીના પૂર્વ ઉપકુલપતિ ઝફર સરેશવાળાએ લખ્યું છે કે આ થૂંકવાનું નથી, ફૂંકવાનું છે, અને કહેવાય છે દુઆઓને ફૂંકવી. મુસ્લિમ લોકોમાં આ એક સામાન્ય રિવાજ છે. કોઈના મૃત્યુ પર કે પછી અન્ય કોઈ કિસ્સામાં પણ ફૂંક મારીને દુઆ પઢવામાં આવે છે. આ દુઆ મુસ્લિમોના પવિત્ર ધાર્મિક ગ્રંથ કુરાન શરીફની આયતો હોય છે. કોઈના મૃત્યુ પર પઢવામાં આવતી દુઆમાં દિવંગતની આત્માની શાંતિ માટે દુઆ માગવામાં આવે છે. આ સિવાય કોઈના લાંબા આયુષ્ય, જીવનમાં સફળતા અથવા તો અન્ય બાબતો માટે પણ દુઆ પઢવામાં આવે છે. દુઆ પઢ્યા બાદ પઢનાર જેના માટે દુઆ માગી રહ્યા હોય, જો તે નજીકમાં હોય તો તેની સામે જઈને ફૂંક મારે છે. એટલે કે શાહરૂખ ખાન લતા મંગેશકરના પાર્થિવ દેહ પર થૂંક્યા ન હતા, પરંતુ તેમના માટે દુઆ માગી હતી.